બારડોલી નગરમાં ગુનાખોરી અટકાવવા તથા ગતિવિધિ પર નજર રાખવા માટે કરોડો રૂપિયાના ખર્ચે કાર્યરત કરાયેલા સીસીટીવી પ્રોજેક્ટની જાળવણીના અભાવે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં રહેતા આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર બની રહ્યો છે. 14માં નાના પંચ અને સ્વભંડોળમાંથી બારડોલીમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 56 જેટલા સીસીટીવી કેમેરા શહેરના વિવિધ માર્ગો પર ફિટ કરાયા હતા. જોકે નગરપાલિકા દ્વારા કરોડોનું આંધણ કર્યા બાદ આ પ્રોજેક્ટની જાળવણી નહીં કરાતા મોટાભાગના કેમેરાઓ બંધ હાલતમાં રહેતા આ પ્રોજેક્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. શું કહેશો બંધ કેમેરા છે? કરોડોનો ખર્ચો કર્યો છે. કરોડોનો ખર્ચો તો કર્યો છે, પણ એક શોભાના ગાંઠિયા જેવું છે. અહીંયા અકસ્માત ચેઇન સ્નેકર, છોકરીઓની છેડતી અને ઘણું બધું થાય છે, અને એમાં પોલીસોને એમાં કોઈ ક્યુ પણ નથી મળતો. અને એ આ શોભાના ગાંઠિયા જેવું છે. સીસી ફૂટેજ મૂકેલા છે ખાલી, કે નગરપાલિકા એ સંસદ સભ્ય જે મૂકેલો છે આ તેને બસ ખાલી એમ અમે કે આ કામ કર્યું છે, એનો આગળને કોઈ પ્રોગ્રેસ છે જ નથી. હા, અને એ શરૂ કરે પાછા, અને લોકોને કંઈક ને સુવિધા મળે એવું કરે એટલું વધારે સારું. બેન શું કહેશો? પાલિકાએ કરોડોનો ખર્ચો કર્યો, હેતુ તો એમનો સારો છે, પણ તે હેતુને જાણવવો બી જોઈએ કે જેથી મહિલાઓ સુરક્ષિત રીતે ચાલી શકે, ફરી શકે. અને જે મોટો ગુનો થાય ત્યારે મહિલાઓનો જે મોટો ગુનો બને ચોરીનો, આ તો પોલીસોને પણ પોલીસમાં બી રહટ થાય. માટે મારે એટલું જ કહેવું છે કે આટલા કરોડોના ખર્ચો કર્યો આપણે, તો તેને જાળવણી બી કરવી જોઈએ. સીસીટીવી બંધ છે નગરમાં, શું તકલીફો પડે છે, શું કહેશો નાગરિક તરીકે? આજે ની જેવા નાના ગામડા હોય તેમાં સીસીટીવીની જે છે પ્રોસેસ છે કમ્પ્લીટ ચાલતી છે. આ તો બારડોલી સરદાર પટેલની બારડોલી સરદાર નગરી કહેવાય છે, તો અહીંયા પ્રશાસનને આ કામમાં એ કરવું જોઈએ, ને જનતાને આનું કંઈ લાભ લેવાતું નથી ને કંઈ મળતું નથી. તે સરકારે નગરપાલિકા જે છે એના ઉપર કંઈ કરવું જોઈએ, એક્શન લેવું જોઈએ.